વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 1 માહિતીનું એકત્રીકરણ, માહિતી ભેગી કરવી. એ પ્રકરણમાં ગયા વખતે આપણે નિદાસ, સમષ્ટિ, સમષ્ટિનો પાદ, નિદર્શનો પાદ, ચાર ગુણધર્મ, શાંત સમષ્ટિ ઉપરાંત પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી લીધી હતી. હવે પછી પ્રાથમિક માહિતી એકઠી કરવાની રીતો, પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ પણ ગયા વખતે આપણે ચર્ચા કરી. આજે આપણે પ્રશ્નાવલીને પ્રાથમિક માહિતી એકઠી કરવાની ત્રણ રીતો છે. પ્રત્યક્ષ તપાસ, રૂબરૂ મુલાકાત લઈને માહિતી મેળવનાર સંશોધક કે એનો આગળ માહિતી આપણા એકમો સામે રૂબરૂ મુલાકાત લઈને માહિતી મેળવતો હોય તો એને પ્રત્યક્ષ તપાસની રીત કહેવાય. પરોક્ષ તપાસની રીત પણ જોઈએ. જ્યારે માહિતી મેળવનાર માહિતી આપણા એકમો સામે રૂબરૂ મુલાકાત લેતો ન હોય પરંતુ એવી વ્યક્તિનો સંપર્ક સાધી માહિતી મેળવે કે જે વ્યક્તિ આપણે જેની માહિતી મેળવવી છે એ એકમોથી ઝડકા માહિતી ધરાવતો એની પાસેથી માહિતી મેળવી લેવામાં આવે તો એને પરોક્ષ તપાસની રીત કહેવાય. આજે આપણે પ્રશ્નાવલીની રીત નો ઉપયોગની રીત સમજીશું. પ્રશ્નાવલી, હવે પ્રશ્નાવલીનો મતલબ પ્રશ્નોની યાદી. જે પ્રકારની માહિતી મેળવવી છે સંશોધકે એની એક પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવે છે. હેતુને જે હું સંશોધન કરું છું તેને અનુરૂપ એક પ્રશ્નોની હારમાળા યાદી તૈયાર કરવામાં આવે છે. પ્રશ્નો બને ત્યાં સુધી, શક્ય હોય ત્યાં સુધી થોડા, કારણ કે વધુ પ્રશ્નો હશે તો માહિતી આપનાર કંટાળી જાય, જવાબ ન આપે. જો ઓછા પ્રશ્નો હશે તો કદાચ ચોકસાઈ મેળવવામાં અધૂરા પ્રશ્નો ચોકસાઈ મેળવવામાં અવરોધરૂપ બની શકે. કેવું કે હેતુને અનુરૂપ પ્રશ્નોની સંખ્યા રાખવી. પ્રશ્નોનો ક્રમ તાર્કિક હોવા જોઈએ. તાર્કિક, જેમ આડા ને અવળા મન ભાવે તેમ નહીં. જેમ કે પ્રશ્ન પૂછવામાં આવે ઉમેદવારને માહિતી મેળવનાર માહિતી જે એકમ લેવી છે એને પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ તમે કેટલું ભણ્યા છો તો એમ કહેવામાં આવે કે 12મું ધોરણ ભણેલા છે, 12 ધોરણ છે. પછી કહેવામાં આવે કે શું તમે પ્રાથમિક પાસ કર્યું છે, હવે એ પ્રશ્ન અનુકૂળ નથી. પહેલાં પૂછો કે પ્રાથમિક અભ્યાસ કર્યો કે માધ્યમિક, તો કે પ્રાથમિક, તો પછી માધ્યમિકનો પ્રશ્ન જ રહેતો નથી. એમ તાર્કિક ક્રમમાં ગોઠવેલા પ્રશ્નો હોવાથી દરેક પ્રશ્નની સામે એને જવાબ નોંધવા માટેના ઓબ્જેક્ટિવ ટૂંકમાં જવાબ આપી શકે અને નોંધી શકે એવી જગ્યા રાખવામાં આવે છે, ખાનો રાખવામાં આવે છે, એક થોડી જગ્યા જવાબ માટે. મોટા ભાગે આ પ્રશ્નાવલી ઓબ્જેક્ટિવ છે. ઓબ્જેક્ટિવ એટલે સમજો કે એક આંકડામાં, એક શબ્દમાં એનો જવાબ મળી શકે. અને બને ત્યાં સુધી આ પ્રશ્નો બહુ ભૂતકાળને સ્પર્શે, મગજ બહુ કરવું પડે, ગણતરી ખૂબ કરવી પડે એવા નથી પૂછવામાં આવતા. તરત જવાબ મળે, સરળતાથી જવાબ આપી શકે એવા પ્રશ્નો પૂછવામાં આવે છે. એવી એક પ્રશ્નોની યાદી કે જેના જવાબો પ્રશ્ન પૂરો થાય તરત લખી શકાય, નોંધી શકાય જેવી જગ્યા રાખવામાં આવે છે, એક પ્રશ્નાલય તાર્કિક ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવશે. ખાસ કરીને આ પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં જ બહુ કુશળતા વાપરવી પડતી હોય છે કે જેથી કરીને એ પ્રશ્નોની ભાષા સરળ હોય, પ્રશ્નોના જવાબ ભૂંકા હોય, બહુ ભૂતકાળને સ્પર્શે એવા ન હોય અને એની ગાણિતિક ગણતરી જેની કેલ્ક્યુલેટરથી ગણતરી કરવી પડે એવા પ્રશ્નો પણ ના પૂછાય. એટલે પ્રશ્નો સરળ સરળ ભાષાનો ઉપયોગ કરીને પૂછવા જોઈએ. તો એવી પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે છે સંશોધક દ્વારા અને એ પ્રશ્નાવલી દ્વારા પ્રશ્નો પૂછીને પ્રશ્નાવલી તૈયાર થઈ ગયા પછી એ પ્રશ્નાવલીને અનુરૂપ પ્રશ્નોના જવાબ મેળવવામાં આવે
એકમાં પાસેથી માહિતી મેળવવામાં આવે તો એને કહેવામાં આવે છે માહિતી મેળવવાની પ્રાથમિક માહિતી મેળવવાની પ્રશ્નાવલી. ફરી આપણે જોઈએ પ્રશ્નાવલી અભ્યાસ સંબંધિત હેતુને અનુરૂપ સંશોધકે જે બાબતનો અભ્યાસ કરવો છે એ હેતુને અનુરૂપ એને લગતા તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની યાદી બનાવે છે. તર્કબદ્ધ વિવેક વિચારથી કે આ પ્રશ્ન પછી જ આનો પ્રશ્નનો જવાબ પ્રશ્ન પૂછાય કે આ પ્રશ્ન પછી જ આ પ્રશ્ન આવવો જોઈએ એવી રીતે તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની યાદી બને જે તે પ્રશ્નની સામે જવાબ લખવા માટે જગ્યા રાખી મોટા ભાગે પ્રશ્નનો જવાબ હા યા ના ખરું યા ખોટું યા તો એક આંકડામાં જવાબ એવા લખવા માટે જગ્યા રાખી તૈયાર કરવામાં આવતા પત્રકને પત્ર ને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. હવે આવી પ્રશ્નાવલીની મદદથી માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. આપણે અભ્યાસક્રમ ભણવાનો ચાલુ છે, પ્રકરણ એક ચાલુ, બે ચાલુ, સપ્ટેમ્બર મહિનો આવે, પરીક્ષા આવે, પરીક્ષામાં શું પરીક્ષા આવે શું હોય છે, પરીક્ષા આપવાની, આન્સર પેપરમાં આન્સર લખવાના, પ્રશ્નપત્રમાંથી પ્રશ્ન વાંચવાના, તો પ્રશ્નપત્ર એ જ પ્રશ્ન જેની અંદર એક માર્કવાળા ઓબ્જેક્ટિવ હોય, વિકલ્પોવાળા હોય, એક માર્કવાળા જવાબ આપવાના ટૂંકાક્ષરી પ્રશ્નો હોય, થોડાક એનાથી મોટા મુદ્દાસર જવાબવાળા હોય, એનાથી મોટા 5 માર્કના નિબંધલક્ષી પ્રશ્નો હોય, તો આ છે તો શું મૂળ તો પ્રશ્ન, પ્રશ્નોની હારવાળા પ્રશ્નોની યાદી એ જ પ્રશ્નપત્ર. તો આ એક પ્રશ્નપત્ર, એક પત્ર, એક યાદી એને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. અને પરીક્ષા આપણે પ્રશ્નપત્રથી લેતા હોય છે તો એ તો શું કે તમને વિદ્યાર્થીને કેટલું આવ્યું એની ચકાસણી કરવી, એની ટેસ્ટ લેવી, એની પરીક્ષા લેવી, તો એ એના જવાબો ઉપર આધારિત એની ચકાસણી થતી હોય છે. એમ આ પ્રશ્નાવલી અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ તકબદ્ધ રીતે ગોઠવેલા પ્રશ્નોની યાદી બનાવી જે તે પ્રશ્નની સામે જવાબ આપવા માટેની જગ્યા રાખી તૈયાર કરવામાં આવતા પત્રકને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. અને આવી પ્રશ્નાવલીની મદદથી જો માહિતી મેળવવામાં આવે તો આ રીતે પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. તો આવી આ પ્રશ્નાવલી અને આવી પ્રશ્નાવલી તૈયાર થયા પછી માહિતી મેળવવામાં આવતી હોય છે. જ્યારે વિશાળ ક્ષેત્રમાંથી માહિતી મેળવવાની હોય, પ્રશ્નાવલી તૈયાર થઈ ગયા પછી વિશાળ ક્ષેત્રમાં, ક્ષેત્રની વાત કરીએ તો બે રીતે વાત કરી કે એકમાંથી સંખ્યા વિશાળ અને જુદા જુદા વિસ્તારમાં દૂર સુધી ફેલાય ત્યારે પ્રશ્નાવલી રીતનો ઉપયોગ વધુ ફાયદાકારક, ઉપયોગી અને નિવડે છે. હવે એ જોઈએ તો પહેલી બી જે રીતને યાદ કરી કે પ્રત્યક્ષ તપાસ, પ્રત્યક્ષ તપાસમાં સંશોધક માહિતી મળે છે રૂબરૂ મુલાકાત દ્વારા, ત્યારે હંમેશા માહિતી આપનાર એકમો ઓછા હોય ત્યારે કાર્ય વધારે મળે છે. માહિતી આપનાર એકમો કે જેમની માહિતી મેળવી છે એવા એકમોની સંખ્યા થોડી હોય અને માહિતીની ચોકસાઈને જોઈતી હોય, માહિતી ચોક્કસ જોઈતી હોય ત્યારે પ્રત્યક્ષ તપાસ કરી લે. એમાં સરળ સાદું ઉદાહરણ લઈએ તો ડૉક્ટર અને દર્દી, ડૉક્ટર દર્દીની તપાસ કરે છે રૂબરૂ મુલાકાત દ્વારા પ્રત્યક્ષ તપાસ અને એમાં ચોકસાઈની જરૂર હોય છે. પરોક્ષ તપાસની વાત કરીએ થોડી તો પરોક્ષ તપાસમાં વિશાળ ક્ષેત્રમાંથી ઝડપથી અને વિશાળ ક્ષેત્રમાંથી ઓછા ખર્ચે ઓછા સમયમાં માહિતી મેળવવાની હોય તો આ પરોક્ષ તપાસની રીતે વર્તનનો વધારે અનુકૂળ છે. માહિતી આપનાર એકમો દૂર દૂર ફેલાયેલા હોય પણ દરેકની પાસે રૂબરૂ જવાને બદલે એવી વ્યક્તિ સંસ્થા કે અધિકૃત સંસ્થા પાસેથી માહિતી મેળવો કે જે આપણે જેમની માહિતી મેળવી છે એમનાથી એક પરિચિત હોય, માહિતી ધરાવતા હોય એમની પાસેથી માહિતી મેળવી લઈએ તો એ પરોક્ષ તપાસ થાય. અહીંયા પ્રશ્નોની રીતમાં આ બંને રીતનો ઉપયોગ આવી શકે છે. પ્રશ્નાવલી તો તૈયાર થઈ ગઈ, સરસ મજાની પ્રશ્નાવલી આદર્શ પ્રશ્નાવલી, આદર્શ પ્રશ્નાવલી ને થોડોક આપણે લક્ષણો જોઈ લઈએ કે આદર્શ પ્રશ્નાવલી તૈયાર કરવી એ બહુ કુશળતાનું કામ છે. અને જો આદર્શ પ્રશ્નાવલી તૈયાર કરીએ છીએ તો પ્રશ્નાવલીની રીતથી મેળવેલી માહિતી વધારે ચોકસા હોય, વિશ્વાસપૂર્ણ હશે. આદર્શ પ્રશ્નાવલીમાં પ્રશ્નાવલીને યોગ્ય શીર્ષક આપવામાં આવે છે. પ્રશ્નાવલી કઈ બાબતને લગતી છે, કયા હેતુ સિદ્ધિ માટેની છે તો એને શીર્ષક આપવામાં આવશે. જેમ કે આપણે પિક્ચર જોવા જઈએ, ફિલ્મ જોઈએ જઈએ થિયેટરમાં, તો થિયેટરમાં ફિલ્મ 3.5 કલાકનો હોય
પણ એનું એક નામ હોય કે સોલે પિત્ર, સોલે પિત્ર હોય, કર્મયુગ હોય, કઈ ને કઈ એક નામ હોય. ત્રણ કલાક સુધી આપણે પિત્ર જોતા હોય તો એની અંદર એ શીર્ષકને અનુરૂપ કઈ ને કઈ કહાની આવતી હોય છે. એમ પ્રશ્નાવલીને એક યોગ્ય પ્રશ્નાવલીને અનુરૂપ શીર્ષક આપેલું હોવું જોઈએ. પ્રશ્નની સંખ્યા, પ્રશ્નોની સંખ્યાની વાત કરીએ તો પ્રશ્નોની સંખ્યા બહુ વધુ પણ નહીં ને બહુ ઓછી પણ ન રાખવી જોઈએ. જો બહુ વધુ રાખીશું તો માહિતી આપણા રીતમાં કંટાળી જશે, અને જો બહુ થોડી રાખશું તો આપણે જોઈતી માહિતી મળશે અને અધૂરી માહિતી મળશે. એટલે હેતુને અનુરૂપ પ્રશ્નોની સંખ્યા રાખવી. ઘણી વખત એવું બને કે પ્રશ્નોની સંખ્યા થોડી વધારે રાખવી જરૂરી પણ હોય તો એને જુદા જુદા વિભાગ પાડી શકાય. એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ, તો શું શું પ્રશ્નનો જવાબ આપનારને કંટાળો ઓછો આવે. વિભાગનો વહેંચાઈ ગયા હોય પ્રશ્નો તો એને ઓછા લાગે એમ પણ વિભાગ આપી શકાય છે. પ્રશ્નનો ક્રમ હંમેશા ક્રમતા પૂછવા જોઈએ. પ્રશ્નમાં જે આપણે માહિતી મેળવવું હોય કે ભાઈ વિદ્યાર્થી, જેમ કીધું કે વિદ્યાર્થી કેટલા ધોરણ સુધી પાસ કર્યું છે, અભ્યાસ કેટલા ધોરણ સુધી અભ્યાસ કરેલો છે, તો કે કોલેજ સુધી ભણ્યો છે. પછી પૂછવામાં આવે કે તમે ભણેલા છો કે અભણ, એ વાતની નથી. ભણેલા છો ત્યારે તો એ કોલેજ સુધી પહેલાં પૂછવું હતું કે ભણેલા કે અભણ, તો કે ભણેલા, તો પછી કેટલું એ પ્રશ્ન. જો એમ કહેવામાં આવે ઉત્તરદાતા દ્વારા કે અભણ છે, તો પછી કેટલાનો પ્રશ્ન જ રહેતો નથી, કેટલા ધોરણ સુધી ભણ્યા. ત્યાં કોઈ જગ્યાએ માહિતી લેવા જાઓ અને પૂછવામાં આવે ઘરે જઈને કોઈ પુરુષ યા સ્ત્રીને એના ઘરે મુલાકાત લઈને કે તમારે કેટલા બાળકો છે, કે બાળકો બે છે યા ત્રણ છે યા તો એક છે, અને પછી પૂછવામાં આવે કે તમે પરિણામ ક્યાં આવો, તો માર્કાવાળા પૂછો આવે જોડે જ રહેતી એકાદ ચાપડ પણ મારી દો. એટલે પ્રશ્નોના ક્રમ વ્યાજબી પૂછો. પહેલાં પૂછવું જોઈએ કે પરિણામ છો કયા પડે, તો કે પરિણામ. પછી પૂછાય બાળકો છે કે કેમ, તો કે હા. પછી પૂછે કેટલા બાળકો છે, એક કે બે, હા કે ભાઈ બે બાળકો છે, સામાન્ય વ્યક્તિ એને સરળતાથી સમજી શકવું જોઈએ. મને શું પ્રશ્ન પૂછો છે, મારે શું જવાબ આપવો એ સમજી શકું. ભાષા સરળ હોવી જોઈએ, દ્વિઅર્થી ન હોવી જોઈએ. ઘણી વખત શબ્દો એવા આવતા હોય છે એના બે બે ત્રણ ત્રણ અર્થ નહીં, આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ, કઠિન શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. ભાષામાં પૂછાયેલા પ્રશ્નો સરળ હોવા જોઈએ, સરળ ભાષાનો ઉપયોગ કરેલો હોવો જોઈએ. ત્યાર પછી પ્રશ્નોને જવાબ, પ્રશ્નોના જવાબ એકાદ શબ્દ, હા કે ના, ખરું કે ખોટું, ત્યાં તો એકાદ આંકડામાં એકાદ શબ્દમાં આવે એવા પ્રશ્નો પૂછવા જોઈએ. વળી પ્રશ્નો દૂરના ભૂતકાળને સ્પર્શે યા તો બહુ મગજ કસી નાખે તો એ જવાબ સાચો ન મળતો હોય એવા પ્રશ્નો ન પૂછો. એમ પૂછો આજે 2020 24 જુલાઈ ચાલે છે, અને એમ પૂછાવો 2000 સાલમાં 24 જુલાઈએ તમે ક્યાં હતા, શું કરતા હતા, એ કંઈ આટલા દૂરના ભૂતકાળમાં કોઈને યાદ ન હોય, આવા દૂરના ભૂતકાળને સ્પર્શે એવા પ્રશ્નો ન પૂછો. કારણ કે એવા પૂછવાથી કોઈ જવાબો સાચા મળે પણ નહીં અને સમય બરબાદ થાય અને ચોકસાઈ મળે નહીં. એટલે દૂરના ભૂતકાળને સ્પર્શે એવા પ્રશ્ન પણ ન પૂછો. હવે એક એવા પ્રશ્ન પણ ન પૂછો કે જે કેલ્ક્યુલેટર વગર જવાબ ન મળી શકે, એવા ગણતરીવાળા પ્રશ્નો પણ ન પૂછવા જોઈએ. એટલે પ્રશ્નો ટૂંકાક્ષરી જવાબમાં આવે એવા પૂછવા જોઈએ, અને સમય દૂરના ભૂતકાળને સ્પર્શે એવા પ્રશ્નો ન પૂછવા જોઈએ. ઘણી વખત ગોપનીયતા, ગોપનીય ખાનગી પ્રશ્નો, અંગત બાબતને લગતા પ્રશ્નો પણ ન પૂછવા જોઈએ. કોઈ દરેક કોઈને કોઈ અંગત બાબત હોય તો એ અંગત બાબત કહેવા કોઈ તૈયાર થતું નથી, રાજી હોતું નથી. જોખમ, જોખમ એને કંઈ પણ જોખમ ઘણી વખત આપણે કરે જઈને કોઈને મુલાકાત લઈ ગાંધી અને પૂછીએ કે તમારી આવક કેટલી, તો આવક કેટલી એનો જવાબ સાચો ન પણ આવે. આવક ઘણી ઊંચી હોય પણ જવાબ આપતા ખચકાય, ક્યાંક આ ઇન્કમ ટેક્સ અધિકારીને પણ નહીં કહી દે ને, આવો ડર પણ લાગે, તો માહિતી આપે નહીં અને આપે તો ખોટી આપે. એટલે આવા ખાનગી બાબતોને લગતા કોઈ અંગત જીવનને લગતા પ્રશ્નો બને ત્યાં સુધી ન પૂછો. અને જો એવા પૂછવા જરૂરી જ હોય, એવાનો જ સર્વે થતો હોય, સંશોધન થતું હોય સમાજ હિત માટે,
પ્રશ્નો પૂછવા જોઈએ, એને પૂરક પ્રશ્નો દ્વારા શક્ય એટલી માહિતી સાચી નીકળે એવા પ્રશ્નો પૂછવા જોઈએ. અને પ્રશ્નાવલી તૈયાર કરતા પહેલા આજમાયશ ધોરણે પ્રાયોગિક ધોરણે પ્રશ્નાવલી તૈયાર કરવી જોઈએ. એમાં તો કઈ ત્રુટિ ખામી રહી ગઈ હોય તો એને દૂર કરવાનો પ્રયત્ન કરવા જોઈએ, જેથી કરીને પ્રશ્નાવલી સારી મળે. એટલે આ રીતે પ્રશ્ન આધારિત પ્રશ્નાવલીનો ઉપયોગ કરી અને પ્રશ્નાવલી લેવામાં આવે છે. હવે જોઈએ પ્રશ્નાવલી જો ખર્ચ થશે તો એ માહિતી આપવા માટે જેટલો
પ્રોત્સાહિત થઈ એટલે એને ખર્ચ ન આવે, ખર્ચનો પણ બોજ સહન કરવાનો નથી એટલે પગડીઓ પણ મોકલવામાં આવે છે. શિક્ષિત અને જવાબદાર વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવા હોય ત્યારે ટપાલ દ્વારા પ્રશ્નોનું વધારે અનુકૂળ છે. શિક્ષિત હોય, કારણ કે શિક્ષિત જરૂર છે કે પ્રશ્નોની માહિતી આપણા રેકોર્ડ ન કરી દીધી, જો અભણા છીએ તો વાંચી શકશે નહીં, લખી શકશે નહીં, માહિતી નહીં મેળવી શકે, મતલબ માહિતી ભરી જ નહીં શકે, પ્રશ્નોને ભરી નહીં શકશે, આપણને મોકલી નહીં શકે. એટલે શિક્ષિત હોવું જોઈએ. શિક્ષિત અને જવાબદાર વ્યક્તિઓ પાસેથી જ્યારે માહિતી મેળવવાનો હોય ત્યારે આ ટપાલ દ્વારા પ્રશ્નોની વધારે અનુકૂળ છે. એટલે આ રીતે પ્રશ્નાવલીને ટપાલ દ્વારા એ ઓછા ખર્ચે ઓછા સમયમાં ઝડપથી માહિતી મેળવી શકે છે. પણ જેને એક ફાયદા હોય છે તો થોડા ગેરફાયદા પણ હોય છે. ઘણી વખત એવું બને કે ટપાલ દ્વારા પ્રશ્નાવલી વિધિમાં થોડીક મર્યાદાઓ એ પણ છે કે જો માહિતી આપનાર એકમો સહકાર ન હોય, એ માહિતી આપવા માટે એમને ઉત્સાહી ન હોય અને માહિતી આપણે મોકલી અને મળી પણ ગઈ પણ એ આળસુ હોય, પ્રમાદી હોય, આપશો શું હોતા હોય છે આપશો એમ કરી કેમ એમ પરિણીઓ પડ્યો ને પ્રશ્નાવલી ભરે નહીં, ભરે તો અર્ધી ભરે અધૂરા પ્રશ્નોનો જવાબ આપે વળે પોસ્ટ ન કરે મોકલે નહીં જલ્દી, આવા બધા પ્રશ્નો રહેશે. અને બીજું કે એની સામે કોઈ વાગણ કે સંશોધક તો છે નહીં તો પ્રશ્નના જવાબ સાચા છે કે ખોટા છે એની ચકાસણી બહુ નહીં થઈ શકે, કારણ કે એને એમ લાગશે કે આનો જવાબ મારે સાચો નથી આપતો, મને જોખમ લાગે છે તો જવાબ સાચો નહીં આપે. જ્યારે આગળ સામે હોય તો એને સમજાવી શકે, એનો ડર દૂર કરી શકે, એને પ્રશ્ન ન સમજાય તો સરળ ભાષામાં સમજાવી શકે, એને વિશ્વાસમાં લઈ શકે, એવું માહિતી મળે. એને એમ લાગશે પરીક્ષાનો જવાબ આપવો છે તો સાચો આપશે, એવું લાગશે કે આમાં જોખમ છે તો ખોટો પણ આપી શકે છે. અરે ઘણા પ્રશ્નોનો જવાબ ન આપે અધૂરા પણ અધૂરા જવાબ આપે કે પ્રશ્નોની પણ પરત નો અને ઘણી વખત ન પણ ન અને ઘણી વખત એવું પણ બને પ્રશ્નોની મોકલી દીધી મોડી મળે તો પણ એ કામ ન આવે અને ક્યાંક રસ્તામાં ટપાલ ખાતર ક્યાંક ફસાઈ જાય અને મોડી એને મળે અથવા એને મોકલેલી સંશોધકને કવર મળે એવું પણ બને છે. તો આવા બધા કંઈક ફાયદા તો કે ગેરફાયદા પણ સાથે જોડાયા હોય છે, પરંતુ આપણે સરળ અને ઝડપી અને ઓછા ખર્ચે જો માહિતી મેળવી તો પ્રશ્નાવલી ટપાલ દ્વારા પ્રશ્નાવલી વધારે જોવાનું છે. અહીંયા આ બે પદ્ધતિની રીતનો આપણે જો એક સરખામણી કરીએ તો જો વધારે ચોકસાઈની જરૂર હોય તો આગળકો દ્વારા માહિતી મેળવવી જોઈએ. આગળકો રૂબરૂ જાય છે, માહિતી આપનારી તમને મળે છે, વિશ્વાસમાં લે છે, ભરોસો આપે છે, પોતે પ્રશ્ન વાંચી સંભળાવે છે, પોતે જવાબ નોંધે છે. અહીંયા અધૂરા પ્રશ્નોના જવાબ, મોડી પ્રશ્નાવલી મળવાના જવાબ, પ્રશ્નાવલી પર મોડી આવવાના પ્રશ્ન આવું નહીં, એટલે ચોકસાઈવાળી માહિતી મેળવી શકાશે. જો વધારે ચોકસાઈની જરૂર હોય તો આગળ દ્વારા પ્રશ્નાવલી ઉપયોગ કરવામાં આવે અને ચોકસાઈની ઓછી જરૂર હોય પણ ઓછા ખર્ચે પતાવવું હોય, ખર્ચ અને સમય ઓછો વાપરવો હોય તો ટપાલ દ્વારા પ્રશ્નાવલી ઉપયોગ કરજે. તો આવી આદર્શ પ્રશ્નાવલી તૈયાર થઈ ગયા પછી એને બે રીતે માહિતી મેળવી શકાય છે, એક આગ્રહ દ્વારા અને એક ટપાલ દ્વારા. બંને રીતે પ્રશ્નાવલીની નીતિની સફળતાનો આધાર માહિતી એ આપનાર એકમનો સહકાર અને પ્રશ્નાવલી તૈયાર કરનાર સંશોધકની કુશળતા ઉપર આ નીતિની સફળતાનો આધાર રહેલો હોય છે. તો આ રીતે પ્રશ્નાવલી એ ત્રણ રીતે થઈ, પ્રત્યક્ષ તપાસની રીત, પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલી. પ્રશ્નાવલીની ત્રણ બે રીત થઈ કે આગળ દ્વારા પ્રશ્નાવલી રીત અને ટપાલ દ્વારા પ્રશ્નાવલી રીત, આ પ્રાથમિક માહિતી એકઠી કરવાની રીતો છે ત્રણ. અને હવે પછી આપણે છેલ્લા નાનો મુદ્દો રહે છે કે ગૌણ મુખ્ય બે માહિતી, એક પ્રાથમિક માહિતી, બીજી ગૌણ. તો પ્રાથમિક માહિતી એકઠી કરવાની ત્રણ રીતો વિસ્તારપૂર્વક જોઈ આપણે ત્રીજીમાં પછી બે પેટા લીધા. અને હવે એક નાનો મુદ્દો છે કે જેની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું, ગૌણ માહિતી. ગૌણ માહિતી પ્રાપ્તિના સ્થાનો અને ગૌણ માહિતી ઉપયોગમાં લીધી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા અહીંયા આપણું પ્રકરણ પૂરું થઈ જશે, પણ એ સામાન્ય આવતા આ વખતે એના મુદ્દાની ચર્ચા કરીશું. તો આત્મા સુધી પ્રાથમિક માહિતી એકઠી કરવાની રીતો, એના વ્યાખ્યા, એને રીતમાં આવતા લાભ અને ગેરલાભ આ બધું જ તમે નોંધવા તૈયાર કરી રાખજો. અસર